અમરેલી જિલ્લાના બગસરા ગામે એક એવી વસ્તી કે જ્યાં 40-40 વર્ષથી 300-400 પરિવારો પ્રાથમિક સુવિધાથી વંચિત વસવાટ કરી રહ્યા છે. નથી પાણી કે નથી લાઈટો, ઉપર આસમાન છે નીચે જમીન. સરકાર કંઈક કરશે તેવી આશાની સાથે આ લોકો જીવી રહ્યા છે. આવો જોઈએ આ સંદર્ભે અમારો વિશેષ અહેવાલ. અમરેલી જિલ્લાના બગસરાથી 3-4 કિલોમીટર દૂર આવેલ વસ્તી જ્યાં 300-400 સરાણિયા પરિવારો વસવાટ કરી રહ્યા છે. ઉપર આબ અને નીચે ધરતીના આશરે જીવતા આ ગરીબ પરિવારો પાસે પ્રાથમિક સુવિધાનો અભાવ છે. 40 વર્ષથી પાણી લાઈટ કોઈ અમારા અમા જોતા નથી. 40 વર્ષથી હેરાન થાય છે. જીવ જંતરમાં, દવાખાનામાં કોઈ જવાબ આપણે બગસરામાં દેતા નથી. અમરેલી જિલ્લામાં કોઈ જગ્યા જવાબદાર દેતા નથી. છેલ્લા 40-50 વર્ષથી અહીં રહેતા લોકો ઝૂંપડા બાંધીને રહે છે. રહેવા માટે પાકા ઘરની વ્યવસ્થા તો નથી જ, પરંતુ લાઈટ કે પાણીની પણ વ્યવસ્થા નથી. પરંતુ સરકાર અમને મદદ કરશે તેવી એક આશાની સાથે તેઓ જીવી રહ્યા છે. રાત્રે જીવ જંતુ, સાપ સહિતનો ભય અહીં સતાવી રહ્યો છે. લાઈટ ન હોવાને કારણે ડિલિવરી દીવાના અજવાળે કરાવી પડે છે. ક્યાં ખિલખિલાટ અને ક્યાં 108 બસ. આ જ છે પ્રગતિશીલ ગુજરાત, જ્યાં 40-40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત પરિવારો જીવી રહ્યા છે. 40-50 વર્ષથી લઈ છી, કોઈ અમને મજૂરી નો તેડી જાય, કાગળિયા ડટ્ટીમાં વેણવા જાય, ઝબલા વેણવા જાય, એમ પેટ ગુજરાન કરી છી. પછી અહીંયા અમારે રહેવા ઝુંપડપટ્ટી છે, અમારે ખાવાની તંગી પડે, ક્યારેક ભૂખ્યાઈ હોઈ રહી છે અને ક્યારેક ખાઈએ છીએ. અને અમારી બેન દીકરીને ડિલિવરી થાય, બીડીને ટમકે ડિલિવરી કરાવી છે. અમારે લાઈટ નથી, પાણીની કન્ડિશન નથી, પછી અમારે કોઈ રહેવાનો આધાર નથી. અમારી ઘરે મત લઈ જાય છે, કોહલાવી પટાવીને તમને આ કરાવી દઈશું, તમને આ કરાવી દઈશું, તોય અમારી કોઈ ધ્યાન જ ધરતા નથી. અને અમારા બાળકોને કેવા કેવા મસોર થાય, કેવી કેવી ખંજવાર થાય, કેવા કેવા ફોડલા થાય, એવી બધી અમારી પરિસ્થિતિ છે. કાગળ વળીને ગુજરાન ચલાવતા આ લોકોના બાળકોને સ્કૂલે મોકલવાના પૈસા નથી. સરકારના સ્વચ્છતા અભિયાનમાં હાથબટાઈ થાય છે. આ છે અજ્ઞાનતાની મહાનતા. બિચારા અશિક્ષિત ગરીબ સરાણિયા પરિવારો પાસે રાજકીય આગેવાનો ચૂંટણી સમયે પ્રાથમિક સુવિધાની મોટી લોલીપોપ આપી મત મેળવી અદ્રશ્ય થઈ જાય છે. મારો જો સરકાર પર દલીલ માંગીએ, કોઈ દલીલ અમને મળી નથી. વારંવાર આવીને કહી દે કે તમને બધું મળી જાય. જ્યારે ચૂંટણી હોય ત્યારે મત લઈને વિયા જાય છે. મત લેવામાં હજારો લોકો આવે છે અને હજારો લોકો વિયા જાય, પણ કોઈ જવાબ દેતા નથી. લેવા ટાણે કંઈક તમારું થઈ જાય, પછી જાય તો કોઈ અમારી સાંભળતા નથી. સાહેબ દવાખાનામાં નથી સાંભળતા, ક્યાંય સગવડમાં નથી. અમારા છોકરા ભૂખ્યા મરે, બધે તરસે મરે, બધી કોઈ જ લાઈફ નહીં. અમારે સાહેબ સગવડ નથી. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી.